जय श्री कृष्ण बाल मित्रों, नीलमाधव शाला परिवार आपनो हार्दिक स्वागत करे छे। आजे धोरण 4 विषय हिंदी एमां आपणे पाठ 12 भणवानो छे, पुनरावर्तन स्वाध्याय। एटले के अत्यार सुधी आपणे जे पाठ भण्या हता एनुं आपणे पुनरावर्तन करवानुं छे। तो बाल मित्रो, आटलुं तमे करी शकशो ने तो आपणे से ध्यान આપી દઈએ, પછી તમે સારા અક્ષરે લખજો, બરોબર? પાના નંબર છે 35, એમાં સૌ પ્રથમ આપણે હું પહેલાં બધા નામ વાંચી લઉં છું, બરોબર? પછી આપણે એના દ્વારા નીચે ચિત્ર જોઈને નામ લખીશું। કૂતા, ઉંગલી, ઘોડા, ટૂથબ્રશ, કમળ, કંદા, ચીડિયા, હિરણ, ખરગોશ, તોતા, ચિઠ્ઠી, તારા, ટોપી અને ઘડી। તો આ રીતના બાળ મિત્રો બધા નામ આપણને ઉપર આપેલા છે, એટલે ભૂલ ન પડે અને સારા અક્ષરે તમે લખજો। સૌ પ્રથમ શેનું ચિત્ર દેખાય છે તમને? ખરગોશ, એટલે કે સસલું છે ને, તો લખો જુઓ ખરગોશ, બરાબર? ત્યાર પછી આ શેનું ચિત્ર છે બાળ મિત્રો? જુઓ જુઓ, પોપટ દેખાય છે ને, તો આપણે શું લખશું? તોતા, પછી હિરણ, ત્યારબાદ છે કૂતા, બરાબર? લખતા રહેજો મારી સાથે। ત્યારબાદ છે ઉંગલી, આપણને એક આંગળી દેખાય છે અહીંયા, એટલે એનો અર્થ છે ઉંગલી, તો અહીંયા લખો જો સારા અક્ષરે ઉંગલી। પછી છે ટૂથબ્રશ, આપણે બ્રશ કરીએ ને એને ટૂથબ્રશ કહેવાય, એટલે લખજો। પછી છે ઘોડો, તો લખો જુઓ ઘોડા, પછી અહીંયા આપણને સ્ટાર આપ્યો છે, એને હિન્દીમાં આપણે તારા લખીશું, બરાબર? ત્યાર પછી અહીંયા આપણને પક્ષી આપ્યું છે, તો આપણે એને ચીડિયા કહેશું। ત્યાર પછી ચિઠ્ઠી, જો આ ચિઠ્ઠી છે ને એને શું કહેવાય? ચિઠ્ઠી। પછી છે ટોપી, તો ટોપી લખો। પછી દાંતિયો છે, એને આપણે કંદા કહેશું। ત્યાર પછી અહીંયા ઘડિયાળ છે, ઘડિયાળને હિન્દીમાં શું કહેવાય? ઘડી। પછી કમળનું ચિત્ર છે, બરાબર બાળ મિત્રો? તો આપણે અહીંયા લખીશું કમળ। ત્યારબાદ છે પાના નંબર 36 ઉપર, જુઓ જો અજગર દેખાય છે તમને, તો ત્યાં લખો જુઓ અજગર। આપણને એમ પ્રશ્ન પૂછ્યો છે કે ચિત્ર દેખે ઓ દિયે ગયે વણો કો આધાર પર શબ્દ રચના કરે, આપણે આપણી જાતે જ ચિત્ર દ્વારા સમજીને નામ લખવાનું છે। તો આ અજગર જેવું દેખાય છે, તો અહીંયા લખો જુઓ અજગર। પછી છે લોમડી, તો અહીંયા લખવાનું છે લોમડી। ત્યારબાદ છે સૂરજમુખી, ફૂલ દેખાય છે ને, તો અહીંયા લખો સૂરજમુખી। પછી શું દેખાય છે? એક પેડ, એટલે કે બરગદ, બરગદ લખો જુઓ બાળ મિત્રો અહીંયા। ત્યાર પછી છે ચારપાઈ, ચારપાઈ એટલે ખાટલો। પછી ઘઉં દેખાય છે, શું છે આમાં? ઘઉં, તો લખો જુઓ ઘેહું। ત્યારબાદ એક છોકરી સરસ મજાની નાની છે, તો આપણે એને શું લખીશું? ગુડિયા, બરાબર? તો આ રીતના તમારે સારા અક્ષરે લખવાનું છે। એના પછી બાળ મિત્રો જુઓ જો પ્રશ્ન 3, દિયે ગયે શબ્દો મેં સે યોગ્ય શબ્દ પસંદ કર, રિક્ત સ્થાની કે પૂર્ણ કરીએ, એટલે કે ખાલી જગ્યા આપણે પૂરવાની છે, પણ જે સાચો શબ્દ હોય એ લખવાનો છે। તો લખીશું ખાલી જગ્યા ઉજાલા દેતા હે, ટોકરી, પેટ, દીપક, શું આવે બાળ મિત્રો? દીપક ઉજાલા દેતા હે, તો અહીંયા તમારે દીપક લખવાનું છે। યહ મેરી ખાલી જગ્યા હે, બાજાર, જંગલ કે પાઠશાળા, તો એમ આવે કે યહ મેરી પાઠશાળા હે। ત્યાર પછી ત્રીજી, ખાલી જગ્યા મેં ક્યાં હે, ખીલોના, ટોકરી, નાઈ, તો જવાબમાં આવે ટોકરી, તો લખો કરો જો લીટી અને લખો જો। પછી યહ ખાલી જગ્યા કી દુકાન હે, પહાડ, પેડ કે અનાજ, જવાબમાં આવે અનાજ કી દુકાન, બરાબર? ત્યાર પછી છે બાળ મિત્રો છઠ્ઠી ખાલી જગ્યા, પાંચમી ખાલી જગ્યા, બચ્ચે ખાલી જગ્યા મેં ખેલતે હે, કિતાબ, દીપક કે મેદાન, ખબર જ છે આપણને કે મેદાનમાં રમે છે। ત્યાર પછી છે છઠ્ઠી, ઘર કા ખાલી જગ્યા બડા હે, શું આવે? ખાના, બરામદા કે કિતાબ, તો ઘર કા બરામદા બડા હે, બરાબર? તેની નીચે તમે લીટી કરજો। ત્યાર પછી છે બચ્ચે કા ખાલી જગ્યા ટૂટ ગયા, લિખના, કપડા,
कपड़ा में तो फाटेलू आवे तो शू आवे खिलौना। बच्चे का खिलौना टूट गया, बराबर। तो बाल मित्रों आप अहीं आपणो अभ्यासक्रम पूर्ण थाय छे 12 पाठ सुधी, बराबर। एटले जे तमे न लख्यू होय ते सारा अक्षरे लखी लेजो, बराबर। जय श्री कृष्ण बाल मित्रों।